अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें आज अपने विजुअल स्टूडियो ना जे अलग अलग वर्जन है એને વિશે જોવા માંગીએ છીએ મારું અત્યારે જે કોમ્પ્યુટર છે આ કોમ્પ્યુટરની અંદર વિન્ડોઝ સેવન અત્યારે ચાલુ છે અને વિન્ડોઝ સેવનની અંદર હું તમને બધા વિઝ્યુઅલ સ્ટુડિયો વિશે બતાવું અને ત્યાર પછી આપણે વિન્ડોઝ ટેનની ઉપર પણ વિઝ્યુઅલ સ્ટુડિયો કોમ્યુનિટી એડિશન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન છે એને આપણે જોઈશું કે એને આપણે કઈ રીતે વાપરવું વિન્ડોઝ સેવનની અંદર તમે જોશો તો અહીંયા સ્ટાર્ટ મેન્યુ હોય છે એ આપણને બધાને ખબર જ છે અને એટલે સ્ટાર્ટ મેન્યુની અંદર ક્લિક કરીશું આપણે અને જો વિઝ્યુઅલ સ્ટુડિયો તમને આ લિસ્ટની અંદર હોય તો એમાંથી પણ તમે લઈ શકો અથવા તો તમે અહીંયા ટાઈપ કરી શકો તમે જેવું વીઆઈ ટાઈપ કરશો એટલે અહીંયા તમને જોવા મળશે કે વિઝ્યુઅલ સ્ટુડિયોના ઉપર બધા વર્ઝન આવી જશે જો કે અત્યારે મારા કોમ્પ્યુટરની અંદર ત્રણ વર્ઝન ડ છે કે જેની અંદરનો વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ ટેન છે ત્યાર પછી વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ થર્ટીન પણ છે અને ફિફ્ટીન પણ છે તો જો કે દરેકની અંદર બહુ જ ઓછો ડિફરન્સ છે એટલે તમે અમારું ત્રણમાંનું કોઈ પણ એક વાપરો છો તો ચાલે છે તો હું પહેલાં તમને ટુ થાઉઝન્ડ ટેનથી બતાવવાનું શરૂ કરું એટલે વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ ટેન છે એની ઉપર હું ક્લિક આપીશ એટલે આ રીતના ચાલુ થશે અને વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ ટેન જે અલ્ટિમેટ એડિશન છે એ છે અત્યારે મારી પાસે એટલે એ આ રીતના ચાલુ થશે અને જેવું ચાલુ થઈ જશે એટલે આ રીતના તમને સ્ક્રીન દેખાશે જો કે અહીંયા એક સ્ટાર્ટ સ્ક્રીન આવે છે પણ સ્ટાર્ટ સ્ક્રીન જે છે એ મેં ઓલરેડી બંધ કરી દીધેલી છે અને એટલા મને અત્યારે આ રીતના જોવા મળશે તો તમે પહેલાં જોયું હશે તો આ રીતના આપણને બાજુની અંદર બધા અલગ અલગ ટૂલ્સ જોવા મળે છે અને અહીંયા આપણને આ સોલ્યુશન એક્સપ્લોરર જોવા મળે છે તો હવે આની અંદર ઉપર આ મેન્યુ બાર છે અને એ મેનુ બારની અંદર તમે ફાઇલની અંદર જશો તો અહીંયા ન્યૂની અંદર તમને અલગ અલગ પ્રોજેક્ટ વિશે અને વેબસાઇટ વિશે જોવા મળે છે કે તમારે નવો પ્રોજેક્ટ બનાવવો છે નવો પ્રોજેક્ટ કહેવાનો મતલબ થાય છે કે જો તમારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે બનાવવું હોય કંઈ પણ કે જે વિન્ડોઝ ડેસ્કટોપની ઉપર ચાલે કે ડેસ્કટોપ કે ટેબ્લેટ કોમ્પ્યુટરની ઉપર તો એ પ્રોજેક્ટની અંદર આવે છે અને તમારે કોઈ પણ એ એસપી ડોટ વેબસાઇટ બનાવી હોય તો તમે અહીંયા જવાનું હોય છે જો કે એ આપણે પ્રોજેક્ટ વિશે આપણે પાછળથી પણ જોઈએ છે પણ અત્યારે આપણે જોઈએ કે જો આપણે જૂના પ્રોજેક્ટ ઓપન કરવા હોય તો આપણે ઓપન પ્રોજેક્ટમાં જઈ શકીએ એમાં પણ બે વસ્તુ છે કે પ્રોજેક્ટ અને સોલ્યુશન ઓપન કરો અથવા તો તમે વેબસાઇટ ઓપન કરો પણ અત્યારે ઓલરેડી મેં આની અંદર એક પ્રોજેક્ટ બનાવીને રાખેલા છે જેથી હું તમને એની ફંક્શનાલિટી બતાવી શકું અને પાછળથી આપણે એ આખું બનાવવાનું પણ જોઈશું તો એ લેવા માટે આપણે અહીંયા રિસન્ટની અંદર જતા રહીએ કે રિસન્ટ પ્રોજેક્ટની અંદર તમે જોશો તો અત્યારે અહીંયા મારી આ અભ્યાસી ડોટ કોમ જે વેબસાઇટ છે એનું પણ અહીંયા બધું જોવા મળે છે કારણ કે હું આખી વેબસાઇટ જે છે એ વિઝિઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ ટેનની અંદર જ બનાવું છું પણ અહીંયા મેં આ એક ટેસ્ટ નામનું એ બનાવીને રાખેલું છે કે જે તમને આ વિઝ્યુઅલ સી શાર્પ ડોટ નેટનું વિન્ડોઝ રિલેટેડ પ્રોગ્રામિંગ છે એ સમજાવવા માટે મેં બનાવેલું છે તો એ એને હું પહેલાં ક્લિક કરી અને ચાલુ કરીશ એટલે આપણે રિસેન્ટની અંદર હું જેવું ક્લિક આપીશ તો તમને જોવા મળશે એ લોડ થશે અને અહીંયા બધું પ્રિપેરેશન થઈ અને આ રીતે ફોર્મ ડિઝાઇનર જે છે એ લોડ થઈ જાય છે તો આ આપણી પહેલી એક્સરસાઇઝ છે જે વિન્ડોઝને રિલેટેડ જોકે એ એક્સરસાઇઝ વિશે બધી બાબતો વિશે આપણે પાછળથી જોઈએ છે કે આ આખી એક્સરસાઇઝ કઈ રીતે બનાવી અને આ બધા કંટ્રોલ વગેરે શું છે એ બધી જ બાબતો આપણે પાછળથી જોઈએ છે પણ અત્યારે ફક્ત હું આ જે વિઝ્યુઅલ સ્ટુડિયો જે પ્રોગ્રામ છે એને વિશે તમને સમજાવું છું તો એની અંદર આ એક ડિઝાઇનર છે અને એનો જે પ્રોગ્રામ આવે એ પ્રોગ્રામ પણ અહીંયા પાછળ સીએસની અંદર લખેલો છે જો કે જો અહીંયા ચાલુ ન હોય તો એ આ સોલ્યુ સોલ્યુશન એક્સપ્લોરરની અંદર પણ તમને જોવા મળશે તો હવે અહીંયા મેં આ રીતે બધી વસ્તુ ગોઠવી દીધેલી છે કે જેથી અહીંયા તમને બધી પ્રોપર્ટી જોવા મળે અહીંયા સોલ્યુશન એક્સપ્લોરર જોવા મળે અને અહીંયા જે છે બધા ટૂલ બોક્સ છે હવે આ ટૂલ બોક્સની ઉપર તમે આમ ક્લિક કરી અને તમે જો એને અહીંયા ફિક્સ રાખવા માંગતા હોય તો પછી આ જે પિન બટન છે એ ઓટો હાઈડનું પિન તમે ક્લિક કરી દેશો એટલે અહીંયા ફિક્સ થઈ જશે એટલે અહીંયા જ રહેશે અને ત્યાર પછી તમે આ ડિઝાઇનરની અંદર વર્ક કરી શકો એવી રીતે અહીંયા સોલ્યુશન એક્સપ્લોરરની અંદર પણ તમે જોશો તો અહીંયા પિન ઓલરેડી કરેલી છે હવે જ્યારે મારે એને ઓટો હાઇડ રાખવું હોય તો પછી હું આને પિન કાઢી નાખીશ તો અહીંયા સાઈડ પર ઓટો હાઇડ થઈ જશે એટલે જો તમારી સ્ક્રીન નાની હોય તો તમે શું કરી શકો તો કે આ બંને જે ટૂલ બાર છે એ ટૂલ બોક્સને આપણે બંનેના રીતે સાઇડ પર હાઇડ કરી દઈએ તો જ્યારે મને પ્રોપર્ટીની જરૂર પડે ત્યારે હું આમ પ્રોપર્ટીની ઉપર જઈશ એટલે એ દેખાશે અને પછી એની પરથી આમ કર્સર લઈ છે એટલે પાછું બંધ થઈ જશે પણ એવું આપણને જનરલી નથી ફાવતું અને એટલા માટે આપણે આને પિન કરી દઈશું અને અહીંયા આપણે લઈ લઈશું અને આ ફોર્મ ડિઝાઇનર છે અને અહીંયા ટૂલ બોક્સની અંદર એને પણ આપણે અહીંયા ક્લિક કરી દઈશું તો આ રીતે આપણે સેટ કરી દઈ શકીએ આ રીતના આપણને આખું પ્રોગ્રામ અહીંયા દેખાય છે હવે જો કે પ્રોગ્રામ કેવી રીતે બનાવો વગેરે આપણે જોઈએ છે પણ અત્યારે ફક્ત આપણે રન કરીને જોઈએ તો જો આપણે આને રન કરીને જોઈએ તો અહીંયા રન માટેનું આ એક બટન આપવામાં આવેલું છે અથવા તો તમે ડાયરેક્ટલી કીબોર્ડ પરથી એફ ફાઈવ કી પણ પ્રેસ કરી શકો તો આ જે સ્ટાર્ટ ડિબગિંગવાળું બટન છે પ્લે બટન એ પ્લે બટનની ઉપર હું ક્લિક કરીશ એટલે તરત જ મને આઉટપુટ બતાવશે અને આખું રન થઈ અને તરત જ અહીંયા મને આખો પ્રોગ્રામ ચાલુ થઈ ગયેલો જોવા મળે છે અહીંયા ફક્ત લખેલું છે એન્ટર એન્ટરિયર નેમ તો હું સપોઝ અત્યારે હું મારું નામ એન્ટર કરી અને પછી હું શો ઉપર ક્લિક આપીશ તો મને અહીંયા એક મેસેજ આપશે કે હેલો અજય તો આ એક નાનો જ પ્રોગ્રામ છે અને પાછળથી આપણે જોઈએ છે તો અત્યારે આપણે એને ઓકે કરી દઈશું અને આ જે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે એને પણ મારે બંધ કરવું હોય તો અહીંથી હું ક્લોઝ કરીશ એટલે પાછા આપણે ડિઝાઇનર વિન્ડોની અંદર આવી જઈશું તો આ રીતે જે વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ ટેન છે એ વર્ક કરે છે અને એની અંદર પ્રોપર્ટી વગેરે આ બધી રીતે હોય છે હવે આ જ રીતે એક્ઝેક્ટલી બધા જ વર્ઝન કામ કરે છે અને એટલા માટે મેં અહીંયા બધા વર્ઝન બતાવ્યા છે કે જેથી આપણે કોઈપણ વર્ઝનમાં તમારે કામ કરવું હોય તો તમે કરી શકો હું જોકે મોટેભાગે ટુ થાઉઝન્ડ ટેનની અંદર કામ કરું છું પણ ટુ થાઉઝન્ડ થર્ટીન અને ટુ થાઉઝન્ડ ફિફ્ટીન જે છે એ પણ એક જ સરખા છે તમે એની પર પણ કામ કરશો તો તમે કરી શકો તો અત્યારે આપણે આને આ જે સોલ્યુશન છે એને બંધ કરવા માટે ફાઇલની અંદર જઈશું અને ક્લોઝ સોલ્યુશન પર ક્લિક આપી દઈશું જેવું ક્લોઝ સોલ્યુશન પર ક્લિક આપીશું તમે જોઈ શકશો કે આ પહેલાં આખો જે પ્રોજેક્ટ હતો એ બંધ થઈ ગયો અને પછી આજે વિઝ્યુઅલ સ્ટુડિયો બંધ કરવા માટે પણ અહીંયાથી આ એક્સ બટનને ક્લિક આપી દઈશ એટલે આખો વિઝ્યુઅલ સ્ટુડિયો બંધ થઈ જશે તો આ થયું પહેલું વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ ટેન માટે હવે આ જ જે પ્રોગ્રામ છે એને આપણે બીજાની અંદર જોઈએ એટલે આપણે સ્ટાર્ટ મેન્યુમાં ફરી જઈશું અહીંયા આપણે વીઆઈ લખીશું એટલે વિઝ્યુઅલ સ્ટુડિયોની લિંક બતાવશે એની અંદર આપણે ટુ થાઉઝન્ડ થર્ટીનવાળું આપણે ચાલુ કરીશું વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ થર્ટીનની ઉપર હું ક્લિક આપીશ તો એ પણ મારી પાસે પ્રોફેશનલ વર્ઝન છે તો વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ થર્ટીન પ્રોફેશનલ વર્ઝન તમે ચાલુ કરશો તો તમને આ રીતની સ્ક્રીન જોવા મળશે તમને લગભગ બધી જ વસ્તુ સરખી જ જે ટુ થાઉઝન્ડ ટેનની અંદર હતી એ જ રીતની જોવા મળે છે ફક્ત થોડાક આઈકોન વગેરે થોડાક બદલવામાં આવેલા છે તો હવે અહીંયા એક આઉટપુટ વિન્ડો જોવા મળે છે પણ હવે આ આઉટપુટ વિન્ડો અહીંયા જો રહેશે તો આપણે વર્ક એરિયા બહુ નાનો મળશે એટલે આપણે એની જે પિન છે એ જનરલી કાઢી નાખીએ છીએ કે જેથી જ્યારે આઉટપુટ આવે ત્યારે જે દેખાય પછી ના દેખાય અને અહીંયા ટૂલબોક્સ ઓલરેડી દેખાય છે જો તમારે આ રીતના દેખાતું હોય તો પછી તમે ટૂલ બોક્સની ઉપર ક્લિક કરી અને અહીંયા પિન આપી દઈ શકો એટલે આ રીતના આવી જશે અને અહીંયા સોલ્યુશન એક્સપ્લોરર અને પ્રોજેક્ટ ચાલુ કરીશું એવી અહીંયા આપણે પ્રોપર્ટી વિન્ડો દેખાશે તો અહીંયાથી હું પહેલાં ફાઇલની અંદર જઈ અને એ જ રીતે અહીંયા તમને જોવા મળે છે કે એમાં ન્યૂની અંદર જશો તો પ્રોજેક્ટ અને વેબસાઇટ બંને જોવા મળે છે જેમ મેં કીધું એ પ્રમાણે કે આની અંદર બધી જ વસ્તુ સરખી જ છે જૂના વિઝ્યુઅલ સ્ટુડિયો જેવી જ પણ ફક્ત અહીંયા આઈકોન થોડાક ચેન્જ કરવામાં આવેલા છે બાકી બધી બાબતો સેમની સેમ જ છે તો અહીંયા આપણે ન્યૂમાં જઈને પણ લઈ શકીએ છીએ આપણે ઓપનમાં જઈને ઓપન કરી શકીએ છીએ અથવા તો રિસેન્ટની અંદર કારણ કે મેં હમણાં જ આની અંદર પ્રોજેક્ટ બનાવ્યો છે અને એટલા માટે એ અહીંયા રિસેન્ટની અંદર મને દેખાતો હોય તો એ રિસેન્ટની અંદરથી ટેસ્ટ ડોટ એસએલએન એની ફાઇલ છે એસએલએનનો મતલબ થાય છે સોલ્યુશન ફાઇલ તો આખી સોલ્યુશન ફાઇલ જે છે એ મારે ઓપન કરવી હોય તો હું આની પર ક્લિક કરીશ એ લોડ થશે સેમ બધા પ્રોસેસ પહેલાંના જેવો જ છે અને તમે જોશો કે થોડીક વારની અંદર આ રીતના આપણું જે ફોર્મ ડિઝાઇનર છે એ લોડ થઈ ગયેલું જોવા મળે છે ફોર્મ ડિઝાઇનર છે અને એ જ રીતે અહીંયા આપણી જે સીએસ ફાઇલ છે એ આખો પ્રોગ્રામ પણ અહીંયા લખેલો જોવા મળે છે તો અત્યારે આપણે એને ક્લોઝ કરી દઈએ અને અહીંયા આપણે જોવા મળશે કે આ રીતના આપણે સોલ્યુશન એક્સપ્લોરર અને પ્રોપર્ટી વિન્ડો અત્યારે અહીંયા આ રીતના જોવા મળે છે તો પહેલી બાબત આપણે જોઈએ કે અહીંયાથી આપણે આજે ઓટો હાઇડ છે એને આપણે ઓન ઓફ કરી શકીએ છીએ અને આપણે પ્રોપર્ટી વિન્ડોને પણ અહીંયા ગોઠવી શકીએ છીએ જો કે હું ટુ થાઉઝન્ડ ફિફ્ટીનની અંદર તમને બતાવું કે કઈ રીતે આપણે આને ગોઠવીએ છીએ અને આપણે કઈ રીતે એનીમાં વર્ક કરીશું એ હું તમને બતાવું છું પણ અત્યારે તમને ફક્ત એટલું બતાવું કે ટુ થાઉઝન્ડ થર્ટીનની અંદર પણ જો અહીંયા તમને જોવા મળશે કે સ્ટાર્ટ બટન છે અને આઇકોન પણ લગભગ સરખો જ છે એટલે આપણે સ્ટાર્ટની ઉપર જેવું ક્લિક આપીશું તો તમને જોવા મળશે કે આઉટપુટ વિન્ડો આવી અને તરત આપણો આ જે પ્રોગ્રામ છે એ ચાલુ થઈ ગયો અને એ પ્રોગ્રામની અંદર એ જ રીતે ચાલુ થાય છે કે જરાક હું અહીંયા નામ આપું છું અને હું શો ઉપર ક્લિક આપું છું તો મને એક બાબત બતાવવામાં આવે છે અને હેલો અજય લખેલો આવે છે તો આ એક નાનો પ્રોગ્રામ છે કે જે આપણે પાછળથી જોઈએ છે પણ એ દરેક જે વિઝ્યુઅલ સ્ટુડિયો છે એની અંદર કઈ રીતે કામ કરે છે એ બતાવવા માટે મેં અહીંયા તમને બતાવ્યું છે કે એક્ઝેક્ટલી બધા જે વર્ઝન છે એ સરખા જ છે એટલે તમે ટુ થાઉઝન્ડ ટેન વાપરતા હોય તમે ટુ થાઉઝન્ડ થર્ટીન વાપરતા હોય કે ટુ થાઉઝન્ડ ફિફ્ટીન વાપરતા હોય એમાં કોઈ જ ફરક પડતો નથી પ્રોગ્રામિંગની દ્રષ્ટિએ કોઈ ફરક નથી પડતો આ જે બધું આઉટર લૂક વગેરે છે એની દ્રષ્ટિએ થોડો ઘણો ફરક પડે છે અને બીજી બધી જે બાબતો અલગ છે એ મેં આ આખા પ્રોગ્રામ દરમિયાન બતાવેલી છે તો એ તમને ખ્યાલ આવતો જશે તો આ રીતના છે એટલે આપણે આને પણ અત્યારે ફાઇલમાં જઈ અને ક્લોઝ સોલ્યુશન કરી દઈએ અને ત્યાર પછી આપણે આ જે ટુ થાઉઝન્ડ થર્ટીનનો યુઝર સ્ટુડિયો છે એને પણ આપણે ક્લોઝ કરી દઈશું હવે વિન્ડોઝ સેવન મશીનની ઉપર જ હું પહેલાં તમને ટુ થાઉઝન્ડ ફિફ્ટીનનું બતાવું એટલે અહીંયા આપણે આઈજીએ આપણે વીઆઈ લખીશું એટલે વિઝ્યુઅલ સ્ટુડિયો આવશે અને વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ ફિફ્ટીન આપણે ચાલુ કરીશું જેવું વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ ફિફ્ટીન ચાલુ કરીશું એટલે એની અંદર પણ અહીંયા આ કોમ્યુનિટી એડિશન છે હવે જેમ મેં આના અગાઉના વિડીયોની અંદર કીધું એ પ્રમાણે કે કોમ્યુનિટી એડિશન ફ્રી એડિશન છે અને આ એડિશન તમે ફ્રીલી ડાઉનલોડ કરી શકો છો ને તમે જેવું ડાઉનલોડ કરીને એને ઇન્સ્ટોલ કરશો એટલે તમને આ રીતની સ્ક્રીન દેખાશે અને એની અંદર પણ આ રીતના સ્ટાર્ટ મેન્યુ દેખાશે તો પહેલાં પહેલું તો આપણે કામ કરીએ કે આ આઉટપુટ વિન્ડો અહીંયા આપણને નથી જરૂર જો તમારી મોટી સ્ક્રીન હોય અને તમને આઉટપુટ વિન્ડો ના નડતી હોય તો તમે એને ચાલુ રવા દઈ શકો પણ અત્યારે આપણને અહીંયા આ વર્ક એરિયા બહુ નાનો થઈ જતો જોવા મળે છે અને એટલા માટે આપણે અહીંયાથી આને પિન ઓટો હાઇડ કાઢી નાખીએ જેથી અહીંયા નાનું એક ટેપ થઈને આવી જશે ને જો તમારે એને જરૂર હોય ત્યારે તમે અહીંયા ક્લિક કરશો તો આખું મોટું થઈને તમને દેખાશે અને પછી તમે અહીંયા બહાર કઈ જગ્યાએ ક્લિક કરશો એટલે પાછું એ ડાઉન થઈ જશે હવે આ સ્ટાર્ટ પેજ છે એ સ્ટાર્ટ પેજ પણ આપણે વારે વારે અહીંયા જોવાની જરૂર નથી લાગતી જો તમને સારું લાગતું હોય તો તમે એને રવા દઈ શકો ને અહીંયાથી ડાયરેક્ટલી ન્યૂ પ્રોજેક્ટ કે ઓપન પ્રોજેક્ટ કે પછી અહીંયા જે પણ તમે છેલ્લા પ્રોજેક્ટ જેમ કે મેં ટેસ્ટ પ્રોજેક્ટ કરેલો છે તો એ ટેસ્ટ પ્રોજેક્ટને હું અહીંયાથી ડાયરેક્ટલી ક્લિક આપીને પણ ચાલુ કરી દઈ શકું છું અને અહીંયા જે બધી બાબતો છે એ આયા કરશે તમારું જો ઇન્ટરનેટ કનેક્શન ચાલુ હશે તો અહીંયા માઇક્રોસોફ્ટ તરફના નવા ન્યૂઝ અને વગેરે બધી બાબતો આયા કરશે પણ મને જનરલી એ બધી બાબતો નથી પસંદ હોતી એનું કારણ એ છે કે આપણે ઇન્ટરનેટ કનેક્શન્સ બધા સ્લો હોય છે અને એને લીધે શું થાય છે તો કે વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ થયા પછી ઘણી વાર લાગે છે પ્રોજેક્ટ વગેરે બધું ઓપન કરવા માટે અને એટલા માટે હું આ સ્ટાર્ટ વગેરે પણ બંધ કરી દઉં છું અને આજે અહીંયા આવતા ન્યૂઝ વગેરે છે એ પણ બંધ કરી દઉં છું તો એ બંધ કરવા માટે સ્ટાર્ટ મેન્યુ બંધ કરવા માટે અહીંયા તમે જોશો નીચે તમે સ્ક્રોલ બટન કરીને નીચે આવશો તો અહીંયા જોવા મળે છે કે શો પેજ ઓન સ્ટાર્ટઅપ એટલે કે આ પેજને આપણે સ્ટાર્ટમાં જોવું છે એવું આપણે એ કરીએ છીએ પણ આપણે નથી જોવું એટલે આપણે એની માર્ક કરી નાખીશું એટલે ફરીવાર જ્યારે આપણે વિઝિયો સૂડ ચાલુ કરીશું ત્યારે આ પેજ અહીંયા નહીં દેખાય અને આપણે એને ક્લોઝ કરી દઈશું એટલે એ બંધ થઈ ગયું બીજી એક બાબત આપણે કરી શકીએ કે ટૂલ મેનુમાં જઈ અને આપણે ઓપ્શન્સમાં જઈ અને આપણે અહીંયાથી પણ એક બાબતને ચેન્જ કરી શકીએ અને એ છે આ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપની અંદર અહીંયા તમને જોવા મળે છે કે ડાઉનલોડ જે કન્ટેન્ટ છે એ કેટલાક તમે તો દર સિક્સટી મિનિટે તમને જો તમારે ડાઉનલોડ ના કરવી હોય તો તમે અહીંયાથી આને આ જે ટીકમાર્ક છે એ બટન કાઢી નાખી શકો કે જેથી એ જે સ્ટાર્ટ મેન્યુની અંદર માહિતી બધી જે ડાઉનલોડ થયા કરે છે ઇન્ટરનેટ પરથી એ નહીં થાય કે અત્યારે આપણે એને એમનું એમ ચાલુ રવા દઈશું અને આપણે ઓકે કરી દઈશું એટલે આપણે આ એક બ જોઈ હવે અત્યારે તમને જો જોવા મળે છે કે અહીંયા મેં બ્લ્યુ સ્ક્રીન સિલેક્ટ કરેલી છે તો હવે આ એક એ હતું કે જ્યારે આપણે ઇન્સ્ટોલ કરેલું હતું ત્યારે આપણે આ બ્લુ રાખેલું હતું પણ જો ધારો કે તમારે ડાર્ક બ્લેક આવતું હોય અથવા તો તમારે એને બદલવું હોય તો તમે ટૂલ્સ મેન્યુમાં જશો ત્યાર પછી આપણે ઓપ્શન્સની અંદર જઈશું અને ઓપ્શન્સની અંદર અહીંયા જનરલની અંદર આપણે જોઈશું તો કલર થીમ બતાવે છે અત્યારે બ્લૂ થીમ બતાવે છે પણ આપણે ધારો કે એને ડાર્ક કરી દઈએ તો ડાર્ક કરી અને હું ઓકે કરીશ તમને જોવા મળશે કે આખો ડાર્ક થીમ અહીંયા આ રીતના જોવા મળશે અને બધા જે મેનુ છે એ આ રીતના ડાર્ક જોવા મળશે આ ડાર્ક મેનુ મેડિકલની દૃષ્ટિએ વધારે સારું છે અને તમારી આંખો વગેરે માટે આ રીત હવે આ લોકો સજેસ્ટ કરે છે કે તમારે આવું ડાર્ક થીમ જ રાખવો જોઈએ પણ જો તમને એ ના ફાવતો હોય તો પછી તમે એને બદલી અને અહીંયાથી ટૂલ્સ મેન્યુમાં જઈ ઓપ્શન્સમાં જઈ અને અહીંયાથી તમે બદલી શકો તમારે બહુ વધારે લાઇટ જોઈતો હોય એટલે કે વ્હાઈટ વધારે જોઈતો હોય તો પછી તમે લાઇટની અંદર રાખી અને આપણે ઓકે કરીશું તો આ વધારે એકદમ વ્હાઈટ આંખો આવશે પણ આનાથી આંખની ઉપર ઘણી બધી અસર પડે છે અને એટલા માટે આપણે વધારે કામ કરવાનું હોય તો આપણે ટૂલ્સની અંદર જઈ ઓપ્શન્સની અંદર જઈ અને આને ડાર્ક પર રાખીએ તો વધારે સારું છે પણ અત્યારે મારા વિડીયો રેકોર્ડિંગની અંદર એ ડાર્ક ઘણો પ્રોબ્લેમ કરે છે અને એટલા માટે મેં એને બ્લૂ રાખેલું છે તો આ બ્લૂની ઉપર રાખી અને આપણે ઓકે કરી દઈશું તમને જોવા મળશે કે થોડોક લાઇટ કલર અહીંયા આપણને જોવા મળશે એટલે આ પહેલી બાબત થઈ બીજી બાબત જેમ આપણે જોઈએ કે અહીંયાથી ટૂલ બોક્સ જો આપણે એ ના હોય તો આપણે એક આપણે મિનિમમ એ કરી દઈશું કે અહીંયા ટૂલ બોક્સને આપણે લાવી દઈશું ને એને પિન કરી દઈશું ત્યાર પછી આપણે પહેલાં તો કોઈ પણ એક પ્રોજેક્ટ ઓપન કરી દઈએ એટલે આપણે ફાઇલમાં જઈ અને જો તમારે અહીંયા રિસન્ટમાં ના હોય તો તમે ફાઇલમાં જઈ અને ન્યૂ પ્રોજેક્ટમાં જઈ અને ત્યાર પછી અહીંયા આપણે સી શાર્પ લેંગ્વેજ સિલેક્ટ કરી અને વિન્ડોઝ ફોર્મ એપ્લિકેશન સિલેક્ટ કરીને અત્યારે કોઈપણ નામ રવા દઈ અને તમે ઓકે કરી દઈ શકો છો કે આપણે આ બધી બાબતો વિશેની ચર્ચા પણ પાછળથી કરીએ છીએ પણ અત્યારે એને હું ઓકે કરી દઈશ તો એ આખો પ્રોજેક્ટ બની જશે પણ અત્યારે મેં ઓલરેડી બનાવેલો છે એટલે મને કેન્સલ કરું છું ફાઇલની અંદર જઈ અને રિસેન્ટમાં જઈ અને હું અહીંયાથી આ જે ટેસ્ટ નામનો પ્રોગ્રામ છે એ ટેસ્ટ નામનો પ્રોજેક્ટ હું ઓપન કરી દઉં છું એટલે હું ટેસ્ટ નામનો પ્રોજેક્ટ ઓપન કરીશ એટલે મને આ રીતના જોવા મળશે હવે તમે આ રીતના જોઈ શકો છો હવે અહીંયા તમને અત્યારે જો ડિઝાઇનર ના દેખાતું હોય તો પછી અહીંયા તમે સોલ્યુશન એક્સપ્લોરર આ બધાના નામ તમારે થોડાક યાદ રાખવાની જરૂર પડશે સોલ્યુશન એક્સપ્લોરર હવે સોલ્યુશન એક્સપ્લોરરની અંદર આજે એટલે આ જે ફોર્મ વન ડોટ સીએસ અહીંયા દેખાય છે તો એ સોલ્યુશન એક્સપ્લોરર ફોમ વન ડોટ સીએસની ઉપર તમે ડબલ ક્લિક આપશો એટલે તમને આ રીતના ડિઝાઇનર છે એ આવી જશે અને એ ડિઝાઇનરનો આખો પ્રોગ્રામ તમારે જોવો હોય તો આ જે ડિઝાઇનર ડોટ સીએસ છે એની પર ક્લિક કરશો તો તમને જોવા મળશે કે એની પાછળ આટલો લાંબો પ્રોગ્રામ એ આપમેળે લખી જ લે છે તો એ બધી બાબતો તમે જો વધારે જેમ જેમ એક્સપિરિયન્સ તમારો વધતો જાય એમ તમે જોઈ શકો છો પણ અત્યારે આપણે એને ક્લોઝ રાખીશું અને આપણે ડાયરેક્ટલી ડિઝાઇનરની અંદર જ વર્ક કરીશું પણ જો તમારે ધારો કે સોલ્યુશન એક્સપ્લોર દેખાતું જ ના હોય એટલે ધારો કે અહીંયા આવી રીતે પિન આવવું પણ ના હોય અત્યારે હું આ રીતના કહું કે અહીંયા મને સોલ્યુશન એક્સપ્લોરર કે પ્રોપર્ટી વિન્ડો વગેરે જોવા મળે છે જો આ સોલ્યુશન એક્સપ્લોરર ક્લિક કરી અને હું અહીંયા પિન કરી શકું છું પણ જો ધારો કે તમારે કોઈ કારણસર અહીંયા દેખાતું જ ના હોય એટલે ધારો કે હું એને એક વખત કાઢી જ નાખું અહીંયાથી ક્લોઝ કરી અને આખું સોલ્યુશન એક્સપ્લોરર મેં બંધ જ કરી દીધું તો હવે જો આ રીતે હોય જ નહીં તો પછી તમે વ્યૂ મેનુમાં જાઓ અને વ્યૂ મેનુની અંદર તમે અહીંયા સોલ્યુશન એક્સપ્લોરર તમને જોવા મળે છે ને એની શોર્ટકટ કીઝ પણ અહીંયા બધી જોવા મળે છે સોલ્યુશન એક્સપ્લોરર અહીંયા ક્લિક કરીશું એટલે આ રીતના ચાલુ થઈ જશે ધારો કે તમારી પ્રોપર્ટી વિન્ડો અહીંયાથી હું પહેલાં એકવાર બંધ કરું છું એ પ્રોપર્ટી વિન્ડો બંધ હોય તો તમે વ્યૂની અંદર જશો અહીંયા અમે ઓલરેડી મારી સ્ક્રીન જે છે એ આ વિડીયો રેકોર્ડિંગ માટે નાની કરેલી છે ને એટલા માટે મને અમુક અહીંયા ઓપ્શન્સ નથી દેખાતા પણ જો એને સ્ક્રોલ કરીને હું ઉપર લઈશ તો અહીંયા મને જોવા મળે છે પ્રોપર્ટી વિન્ડો અને એની જે શોર્ટકટ કી છે એફ ફોર કી છે ડાયરેક્ટલી એફ ફોર કી તમે પ્રેસ કરો તો પણ ચાલશે તો અહીંથી હું પ્રોપર્ટી વિન્ડો પર ક્લિક કરી દઈશ એટલે આ રીતના પ્રોપર્ટી વિન્ડો આવી જશે એટલે આપણે એને પિન કરી દઈએ પહેલાં અને અહીંયા સોલ્યુશન એક્સપ્લોરરની ઉપર આવીએ અને સોલ્યુશન એક્સપ્લોરરને પણ આપણે પિન કરી દઈએ પણ તમે જો આ રીતના પિન કરશો તો તમને બંને વસ્તુઓ અલગ અલગ દેખાય ને એટલા માટે આપણે શું કરવાની જરૂર પડશે તો કે આપણે એને બેને ડોક કરી નાખીએ તો હવે આજે ડોક કરવા માટે આપણે શું કરીશું તો કે અહીંયાથી આજે પ્રોપર્ટી વિન્ડો છે એને આપણે આમ કરીને અહીંયાથી પકડી અને આમ બહાર ખેંચીશું જેવું બહાર ખેંચીશું એટલે તમને જોવા મળશે કે એ ફ્લોટિંગમાં આવી જશે અને અહીંયા તમે બધા અલગ અલગ જગ્યા તમને જોવા મળે છે તમે આમ જેમ જેમ એ ક્લિક કરતા જશો એ તમને બતાવતું જશે કે અહીંયા આવે છે પણ આ ફ્લોટિંગ વિન્ડોને એ છોડી દઈશ તો આ રીતના પ્રોપર્ટી વિન્ડો આવી જશે પણ એ પ્રોપર્ટી વિન્ડો મારે આ સોલ્યુશન એક્સપ્લોરરની સાથે લાવી દેવું છે એટલે અહીંયાથી આમ આમ પકડી અને આ સોલ્યુશન એક્સપ્લોરરની સાથે લઈ એટલે આની પર આમ જેવું જઈશ અને બ્લુ સ્ક્રીન દેખાય એટલે છોડી દઈશ એટલે મને અહીંયા બતાવશે કે હું અહીંયા ટેબમાં આવી જશે પહેલું પ્રોપર્ટી વિન્ડો છે પછી સોલ્યુશન એક્સપ્લોરર છે ત્યાર પછી ટીમ એક્સપ્લોરર છે હવે આ ટીમ એક્સપ્લોરરર વગેરેની અત્યારે આપણે જરૂર નથી કારણ કે જો ઘણા બધા વ્યક્તિઓ એક જ પ્રોજેક્ટ પર કામ કરતા હોય તો આ બધાની જરૂર પડે છે એટલે આપણે એને અત્યારે ક્લોઝ કરી દઈશું કે એની આપણે જરૂર નથી ક્લાસ વ્યૂની પણ અત્યારે આપણે જરૂર નથી અને એટલા માટે આપણે એને ક્લોઝ કરી દઈશું તો આ બે વસ્તુ અહીંયા ચાલુ રાખી શકીએ આપણે પ્રોપર્ટી અને સોલ્યુશન એક્સપ્લોરર અને એ જ રીતે અહીંયા આપણે આ સર્વર એક્સપ્લોરર ચાલુ રાખીશું કારણ કે સલોવર એક્સપ્લોરરની આપણે જરૂર પડશે અને અહીંયા આપણે ટૂલ બોક્સ ચાલુ રાખીએ તો અહીંયા ડેટા સોર્સ પણ આપણે જોવા મળે છે ડેટા સોર્સની અત્યારે આપણે જરૂર નથી એટલે આપણે એને ક્લોઝ કરી દઈશું એટલે આપણે અહીંયા થોડી જગ્યા વધારે મળશે એટલે આ રીતના આપણે ગોઠવી દઈશું તમે પણ આજ રીતે જો ગોઠવી દેશો તમારું વિઝ્યુઅલ સ્ટુડિયો તો તમને હું જે રીતે કામ બતાવી રહ્યો છું એ જ રીતે એ જ જગ્યાએ વસ્તુ જોવા મળશે અને પછી તમે તમારી મરજી પ્રમાણે વસ્તુને ગોઠવી શકો અને અહીંયા વચ્ચે આપણું ડિઝાઇનર આવી જાય છે એટલે આપણું ટૂલ બોક્સની અંદર પણ અહીંયા આપણે આ જે કોમન કંટ્રોલ છે એને ચાલુ રાખીશું જો કે એના વિશે બધી બાબતો આપણે પાછળથી જોઈએ છે પણ અત્યારે આપણને જોવા મળશે હું જેવી આ વસ્તુ પકડું છું એ અહીંયા મને પ્રોપર્ટીની અંદર એ બધી વસ્તુની પ્રોપર્ટી જોવા મળશે જેમ કે હું આ એક વસ્તુને પકડીશ તો એની પ્રોપર્ટી મને અહીંયા જોવા મળશે અને આપણે આને આ વિન્ડોને નાની મોટી પણ કરવી હોય તો તમે અહીંયાથી આમ પકડી અને આમ એને થોડીક નાની પણ કરી શકો અથવા તો એને મોટી પણ કરી શકો તો તમને જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણેનું તમે સેટિંગ કરી દેશો તો તમને વસ્તુ બરોબર દેખાશે એટલે આ રીતના આપણે પહેલાં ગોઠવી દઈએ કે પ્રોપર્ટી વિન્ડો અહીંયા આવી જવી જોઈએ અને પ્રોપર્ટી વિન્ડોની સાથે સાથે અત્યારે તમને એ જોવા મળે છે કે ગ્રુપિંગ પ્રમાણે છે એટલે કે એપિરિયન્સવાળા અહીંયા બધા દેખાય છે પછી ફોન્ટવાળા દેખાય છે પછી બિહેવિયરવાળા પણ એવું આપણે ના રાખતા આપણે એ કરવાની જરૂર પડે છે કે આપણે એને એ ટુ ઝેડ પ્રમાણે ગોઠવી દઈએ એટલે ધારો કે કોઈ પણ પ્રોપર્ટી હોય ટેક્સ પ્રોપર્ટી હોય તો આપણે ખબર હોય કે નીચે ટીમાં જ હશે કે આપણે ફોન્ટ પ્રોપર્ટી એફમાં હશે એટલે એ રીતે આપણે એ ટુ ઝેડ પ્રમાણે ગોઠવી દઈએ તો વધારે સારું પડશે એટલે આપણે આ જે પહેલું કેટેગરીવાળું પોઈન્ટ છે એને નહીં રાખતા આપણે બીજું આલ્ફાબેટિક ગોઠવી દઈશું હવે જેવી આપણે આલ્ફાબેટિક ગોઠવી દઈશું એટલે અહીંયા બધી એ બી સીડી પ્રમાણે પહેલાં વાળી પછી બી વાળી બધી પ્રોપર્ટી આવી જશે હવે આ પ્રોપર્ટી વગેરે શું છે અને એ બધી બાબતો આપણે પાછળથી ચર્ચા કરીએ છીએ અત્યારે ખાલી આપણે આ એન્વાયરમેન્ટ જોવા માગીએ છીએ પણ આપણે એને આ રીતે ગોઠવી દઈએ એટલે એ ટુ ઝેડમાં લાવી દઈએ જો તમને કેટેગરીવાળામાં જ ગમતું હોય તો અહીંયા કેટેગરીવાળામાં પણ તમે ચાલુ રાખી શકો છો તો અહીંયા એ ટુ ઝેડની અંદર ગોઠવી દઈએ એટલે આ વસ્તુ થઈ હવે જો કોમ્યુનિટી એડિશનમાં પણ આપણે ચાલુ કરવાની રીત જોઈએ તો એ જ સ્ટાર્ટ બટન અહીંયા જોવા મળે છે એટલે આપણે સ્ટાર્ટ બટનની ઉપર ક્લિક કરીશું એટલે આપણને એ જ રીતે બધી જ માહિતી જોવા મળશે કે અહીંયા આ રીતના સ્ટાર્ટ થશે કમ્પાઇલ થશે અને કમ્પાઇલ થયા પછી એ એક સેકન્ડની અંદર આ રીતના આખી વિન્ડો આપણી લોડ કરશે તો આ બધી જ વસ્તુ એક જ સરખી છે અહીંયા હું એ જ રીતે મારું નામ ટાઈપ કરું છું અજય અને હું પછી શો બટન પર ક્લિક કરીશ તો મને જોવા મળશે કે એ જ રીતનો મેસેજ મને અહીંયા જોવા મળે છે અહીંયાથી આપણે ક્લોઝ કરીશું એટલે આપણો પાછો ડિઝાઇનની અંદર આવી જઈશું વિઝ્યુઅલ સ્ટુડિયોનું કોઈ પણ વર્ઝન તમે વાપરતા હોય બધા જ વર્ઝન એક જ સરખી રીતે કામ કરે છે અને જે આપણે જેમ અગાઉ જોઈ હતું કે આ જે કોમ્યુનિટી એડિશન છે એ ઓનલાઈન વધારે છે અને એટલા માટે જો તમારી પાસે માઇક્રોસોફ્ટ પાસપોર્ટનો એકાઉન્ટ હોય તો પછી તમે અહીંયા સાઇન ઇનમાં ક્લિક આપી તમારો એકાઉન્ટ ચાલુ કરી દેશો તો પછી તમારો અહીંયા આઇકોન પણ આવી જશે અને તમને જે મેસેજીસ વગેરે છે એ અહીંયા બધા જોવા મળશે તો અહીંયા બધા નોટિફિકેશન્સ જોવા મળશે જે માઇક્રોસોફ્ટ તરફથી તમને મળશે પણ એની માટે ઇન્ટરનેટ કનેક્શન ચાલુ હોવાની જરૂર છે એટલે અહીંયા તમે જેવું ક્લિક કરશો એટલે બધા નવા અપડેટ વગેરેની માહિતી અહીંયા તમને જોવા મળ્યા કરશે અને જો તમારે અપડેટ કરવું હોય તો તમે એ બધી બાબતો અપડેટ કરી શકો પણ અત્યારે આપણે નથી કરવું એટલે આપણે એને ક્લોઝ કરી દઈએ અને અહીંયા આપણે ફક્ત બે બાબત ચાલુ રાખીશું પ્રોપર્ટી અને સોલ્યુશન એક્સપ્લોરર તો આ બધાની જરૂર પડશે જ્યારે જ્યારે હું તમને એમ કહું કે સોલ્યુશન એક્સપ્લોરરની અંદર તો તમારે પહેલાં અહીંયા આવી અને પછી આની અંદર આ વિન્ડોમાં કામ કરવાનું થશે અહીંયા આપણે પ્રોપર્ટીમાં હું તમને કહું ત્યારે તમે પ્રોપર્ટીની અંદર કામ કરવાનું થશે પછી આ જે ડિઝાઇનર છે એ ડિઝાઇનરની અંદર આપણે વર્ક કરવાનું થશે અને આ ટૂલ બોક્સ છે તો આ રીતના બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ જો હવે આપણે આને બંધ કરવું હોય તો આપણે એ જ રીત છે કે ફાઇલની અંદર જઈ ક્લોઝ સોલ્યુશન કરવાનું હવે એ પહેલાં હું તમને એક બાબત બતાવી દઉં કે અહીંયા જો મેં જ્યારે રન કરેલું હતું તો તમે જોઈ શકો છો કે આ રીતનું એનું વિન્ડોની સ્ટાઇલ આવે છે હવે તમે જો આ વિન્ડોની સ્ટાઇલ જુઓ તો વિન્ડોઝ સેવન પ્રમાણેની વિન્ડો સ્ટાઇલ આવતી અહીંયા તમને જોવા મળે છે આ તમે જોઈ રાખશો કે જેથી આપણે જ્યારે વિન્ડોઝ ટેનની ઉપર રન કરીશું ત્યારે શું ડિફરન્સ આવે છે એ તમે જોઈ શકો એટલે આ રીતનું આવે છે અત્યારે આપણે એને ક્લોઝ કરી દઈએ ફાઇલમાં જઈ અને સોલ્યુશન પણ ક્લોઝ કરી દઈએ અને ત્યાર પછી આપણે આ જે કોમ્યુનિટી એડિશન છે એ પણ આપણે ટોટલી ક્લોઝ કરી દઈશું પાછા વિન્ડોઝ સેવનની અંદર આવી ગયા હવે આપણે વિન્ડોઝ ટેન મશીનમાં જઈએ એની અંદર જોઈએ કે આપણે કઈ રીતે કોમ્યુનિટી એડિશન વાપરી શકીએ તો તમને અહીંયા આ જે મશીન જોવા મળે છે એ વિન્ડોઝ ટેનનું મશીન છે હવે વિન્ડોઝ ટેનની અંદર આ રીતના મેનુ વગેરે આવે છે હવે જો તમારી પાસે વિન્ડોઝ ટેન હોય તો આ રીતના તમે મેનુ ક્લિક કરી ઓલ એપ્સ છે એ ઓલ એપ્સની અંદર જઈ અને અહીંયાથી પણ આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો આ રીતના શોધી શકીએ છીએ કે વી પર આપણે હશે એટલે અહીંયા વિઝ્યુઅલ સ્ટુડિયો હશે અને એને પર ક્લિક કરીને પણ આપણે ચાલુ કરી શકીએ છીએ પણ એ રીત કરતાં આપણે આ વધારે રીત સારું પડે છે એટલે આપણે અહીંયા જે સર્ચ બાર છે એ સર્ચ બારની અંદર આપણે ક્લિક કરીશું અને આઈ લખીશું એટલે આપણે અહીંયા વિઝ્યુઅલ સ્ટુડિયો કોમ્યુનિટી એડિશન ઇન્સ્ટોલ થયેલું જોવા મળે છે વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ અહીંયા જે છે એની ઉપર હું ક્લિક કરીશ અને જેવું ક્લિક કરીશું એટલે એ જ રીતના સ્ટાર્ટ વગેરે બધું જ થશે કે જે રીતના આપણે વિન્ડોઝ સેવન મશીનની ઉપર કામ કરીએ છીએ તો અહીંયા મેં બધા જ તમને બતાવ્યા છે કે તમે વિન્ડોઝ સેવનની ઉપર કામ કરતા હોય તો પણ ચાલશે અને વિન્ડોઝ ટેન કે વિન્ડોઝ એઈટની ઉપર કામ કરતા હોય તો એની પર પણ ચાલશે અને આ જે છે એ વિઝ્યુઅલ સ્ટુડિયોનું કોમ્યુનિટી એડિશન છે તો હવે આ એડિશન પણ આ જ રીતના વર્ક કરશે તમે જો જોઈ શકો છો કે એક્ઝેક્ટલી વિન્ડોઝ સેવનની ઉપર જે રીતના હતું એ જ રીતના આખી બાબતો અહીંયા જોવા મળે છે પણ ડિફરન્સ શું છે એ હું તમને બતાવું છું એટલે આપણે પહેલું તો આઉટપુટવાળું અહીંયાથી બંધ કરી દઈશું અને અત્યારે આપણે પ્રોપર્ટી વગેરે સેટ નથી કરતા પણ આપણે ફાઇલની અંદર જઈ અને આપણે આ વખતે ઓપનમાંથી લઈએ કારણ કે મેં ઓલરેડી રિસન્ટની અંદરથી પણ હું લઈ શકું છું પણ મારે પેલામાંથી તમને બતાવવું છે એટલે આપણે ઓપનની અંદર જઈ પ્રોજેક્ટ અને સોલ્યુશન પર ક્લિક કરીશું એટલે જેવું પ્રોજેક્ટ અને સેલ્યુશનમાં ક્લિક કરીશું એટલે આપણને આ એક વિન્ડો આવી ગયેલી જોવા મળશે અને એની અંદર ઓલરેડી વિઝિયો સ્ટુડિયોની અંદર માય ડોક્યુમેન્ટની અંદર અહીંયા ટેસ્ટ નામનું આપણને એ આવી ગયેલું જોવા મળે છે ટેસ્ટ ફોલ્ડર તો આપણે એને ડબલ ક્લિક કરીને ઓપન કરીશું અને એની અંદર અહીંયા ટેસ્ટ ડોટ એસએલએન ફાઇલ આપણને જોવા મળે છે તો અહીંયાથી ટેસ્ટ ડોટ એસએલએન લઈ અને આપણે ઓપન પર ક્લિક આપી દઈશું જેવું આપણે ઓપન પર ક્લિક આપીશું એટલે આ રીતના તમને ડિઝાઇનર વિન્ડો આઈ ગયેલી જોવા મળશે અને એની અંદર પણ અહીંયા સોલ્યુશન એક્સપ્લોરર અને પ્રોપર્ટી વિન્ડો અહીંયા આવી ગયેલી જોવા મળશે તો એ જ રીતે આપણે પ્રોપર્ટી વિન્ડો વગેરેને પણ આપણે એ જ રીતે હેન્ડલ કરી શકીએ છીએ પણ આપણે અત્યારે એક કામ કરીએ કે ફક્ત આ જે પ્રોપર્ટી વિન્ડો છે એ પ્રોપર્ટી વિન્ડોને અહીંયાથી આપણે લઈ અને આ સોલ્યુશન એક્સપ્લોરરની અંદર મૂકી દઈએ એટલે અહીંયા આપણે પ્રોપર્ટી વિન્ડો અને સોલ્યુશન એક્સપ્લોરર આવી ગયેલું જોવા મળશે ટીમ એક્સપ્લોરરની અત્યારે આપણે જરૂર નથી એટલે આપણે એને ક્લોઝ કરી દઈએ અને ક્લાસ વ્યૂને પણ આપણે ક્લોઝ કરી દઈએ એટલે બે આવી ગયું હવે જો આપણે અહીંયા રન કરીશું તો અહીંયા આપણને સેમ દેખાય છે પણ ધારો કે આપણે આને હું સ્ટાર્ટની ઉપર ક્લિક કરી અને એને રન કરું છું તો આ રીતના રન થશે અને અહીં રન થયા પછી તમને અહીંયા થોડોક ડિફરન્સ દેખાશે કારણ કે આ વિન્ડોઝ ટેન મશીન છે તો વિન્ડોઝ ટેનની અંદર આ જે ફ્રેમલેસ બોર્ડરવાળું આખું એ આવે છે તો એ અહીંયા તમને વિન્ડો જોવા મળે છે જો કે આને હું મિનિમાઇઝ કરું જરાક તો તમને આખી વિન્ડો બરાબર દેખાશે કે આ રીતની આખી વિન્ડો આપણને એક પ્રોગ્રામ ચાલુ થઈ ગયેલો જોવા મળે છે અને પ્રોગ્રામ વર્ક એક્ઝેક્ટલી સેમ જ કરશે કે હું ધારો કે અહીંયા નામ લખું છું અને શો ઉપર ક્લિક કરીશ તો મને અહીંયા આ ફ્રેમલેસ વિન્ડો છે એ જોવા મળશે વિન્ડોઝ ટેન સ્ટાઇલ છે એના પ્રમાણેની આ વિન્ડો જોવા મળે છે હેલો અજય લખાય છે ઓકે કરીશું અહીંયા પણ આપણે એ રીતના બધી અને અહીંના બટન પણ જે છે એ વિન્ડોઝ ટેન પ્રમાણેના અહીંયા મિનિમાઇઝ મેક્સિમાઇઝ ક્લોઝ વગેરે બટન અહીંયા આપણને જોવા મળે છે એટલે અહીંથી હું આને ક્લોઝ કરીશ તો એ અહીંયા પાછું જે આપણું ડિઝાઇનર વિન્ડો હતું એ આવી ગયું બીજી એક બાબત અહીંયા જોવા મળે છે કે આપણે ધારો કે ફરી પાછું એને સ્ટાર્ટ કરીએ તો જેવું આપણે સ્ટાર્ટ કરીશું એવું આપણને અહીંયા આ એક ડાયગ્નોસ્ટિક્સ ટૂલ અહીંયા જોવા મળે છે કે એ કેટલી સેકન્ડ લે છે કેટલી બાબતો લે છે સીપીયુ કેટલું યુઝ કરે છે એ બધી બાબતો પણ અહીંયા ચેક કરીને બતાવવામાં આવે છે તો આ વિન્ડોઝ ટેનની ફેસિલિટી છે અને એ વિન્ડોઝ ટેન મશીનની ઉપર જ આપણને મળે છે જો કે એ બધાની બહુ જરૂર નથી પડતી પણ તેમ છતાં પણ છે આ ડિફરન્સ એ એટલા માટે મેં તમને બતાવેલ આ રીતના આપણે વર્ક કરે છે બાકી જે પ્રોગ્રામિંગ પોઈન્ટ ઓફ વ્યૂ છે એનાથી આખો નાખું પ્રોગ્રામિંગ એક જ સરખું રહે છે તમે વિન્ડોઝ સેવન મશીન પર કામ કરો કે વિન્ડોઝ ટેન મશીન પર કામ કરો પણ ફક્ત આ જે લૂક એન્ડ ફીલ છે એ તમારે થોડાક અલગ આવે છે એટલે આપણે એને ક્લોઝ કરી દઈશું અને અહીંયા જો આપણે એનો પ્રોગ્રામ વગેરે જોઈએ તો પ્રોગ્રામ વગેરે પણ તમને સેમ એક્ઝેક્ટલી દેખાશે કે જે બાબતો આપણે વિન્ડોઝ સેવન મશીન પર આપણે જે રીતનું ટાઇપ કર્યું છે એ જ રીતની બાબતો અહીંયા પણ જોવા મળે છે તો આ જે રીતના આપણે વર્ક કરવાનું છે એટલે આપણે આને પણ ફાઇલની અંદર જઈ ક્લોઝ સોલ્યુશન કરી દઈશું વિઝ્યુઅલ સ્ટુડિયો છે એને પણ આપણે ક્લોઝ કરી દઈશું તો આપણે કોઈપણ મશીનની ઉપર હોય ધારો કે તમે વિન્ડોઝ ટેનની ઉપર હોય કે વિન્ડોઝ એઈટની ઉપર હોય કે વિન્ડોઝ સેવનની ઉપર હોય કે પછી તમે વિઝ્યુઅલ સ્ટુડિયોનું ફિફ્ટીન વર્ઝન વાપરતા હોય તમે ટુ થાઉઝન્ડ થર્ટીન વર્ઝન વાપરતા હોય કે ટુ થાઉઝન્ડ ટેન વર્ઝન વાપરતા હોય પ્રોગ્રામિંગ બધામાં સરખું જ છે થોડોક કલર ડિફરન્સ અને આઇકોન ડિફરન્સ વગેરે પડે છે તો એ બધી બાબતો મેં અહીંયા સમજાવેલી છે અને એ તમે પણ પોતે જે પણ વર્ઝનમાં વર્ક કરતા હોય એની અંદર તમે જોઈ લેશો તો તમને વધારે ખ્યાલ આવી જશે તો આશા છે કે તમને આ બધી બાબતો ખ્યાલ આવી ગયો હશે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद